હોય, કોઈ રામપરક લેતું હોય. અહીંયા પણ વ્યાસજીએ સ્પષ્ટ રૂપથી રામમ પરમ ધીમહિ કે શિવમ પરમ ધીમહિ એવી રીતે ઉલ્લેખ નથી કર્યો. કારણ કે ક્યાંક જડબુદ્ધિ જડવાદી જે છે પછી એ વિચારે કે આ રામમ પરમ ધીમહિ છે, તો કૃષ્ણ પ્રેમી એમ વિચારે કે આ તો વ્યાસજીએ પોતાના પ્રિય ઈષ્ટના ગુણગાન ગાયા છે. કૃષ્ણમ પરમ ધીમહિ લખે તો પછી ક્યાંક રામને માનવા વાળા છે, એને એમ થાય કે આમાં તો એમના પ્રિય ઈષ્ટના જ ગુણગાન ગાયા છે. બુદ્ધિશાળી વ્યક્તિ તો સત્યને જ ઈશ્વર માને છે, એટલે સત્યમ પરમ ધીમહિ લખ્યું. પણ જો આચાર્યોએ જે આની વ્યાખ્યા કરી છે કે આ સત્ય, એટલે અહીંયા શ્રી કૃષ્ણ પરખ જ અહીંયા આનો અર્થ છે. કારણ કે એ જ મુખ્ય દેવ છે, એ જ અવતારી રૂપ છે, એ જ બ્રહ્મ છે, અને એ શ્રી કૃષ્ણનું અમે ધ્યાન ધરીએ છીએ. આજે જન્માદ્યસ્ય યતઃ આ પદની વ્યાખ્યામાં શ્રી સુબોધનીજી અંતર્ગત શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જન્મ આદ્યસ્ય આકાશાસ્ય યતઃ, મતલબ કે જેનાથી આકાશનો જન્મ થયો એ અર્થ મુખ્ય છે. અહીંયા જન્મની મુખ્યતા બતાવવામાં આવી અને ગાયત્રી મંત્રમાં સવિતુ પદથી પ્રસવ માત્ર કહેવામાં આવ્યું. અહીંયા શ્રી આચાર્યજીએ પણ આ પ્રથમ શ્લોક જે છે ભાગવતનો, એની સંગતિ ગાયત્રી મંત્ર સાથે કરી છે. શ્રી આચાર્ય મહાપ્રભુજી ભાગવતનું એક લક્ષણ બતાવે છે, યત્રાધિકૃત્ય ગાયત્રીમ વર્ણયે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુરવધોપેતમ તદ ભાગવત મિષ્યતે, કે જ્યાં ગાયત્રી સમાન ધર્મનો વિસ્તાર કરવામાં આવ્યો હોય, એ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું હોય, જ્યાં વૃત્રાસુરના વધની કથાનું વર્ણન કરવામાં આવ્યું હોય, એ ભાગવત છે. ગાયત્રી એ વેદ માતા છે અને કહેવાય છે કે ગાયતમ ત્રાયસે યસ્માદ ગાયત્રી ત્વમ તતઃ સ્મૃતા, મતલબ કે જે ગાનારને તારે એ ગાયત્રી, એટલે ગાયત્રી સમાન ધર્મનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યું છે. એટલે પ્રથમ શ્લોકને શ્રી મહાપ્રભુજીએ બીજ કહ્યો. અહીંયા જે ત્રણ શ્લોકો જે મંગલાચરણના છે પ્રથમ સ્કંદના, શ્રી મહાપ્રભુજી પ્રથમ શ્લોકને બીજ, બીજા શ્લોકને વૃક્ષ અને ત્રીજા શ્લોકને ફલ સ્વરૂપ બતાવ્યું છે કે ગાયત્રી સમાન અહીંયા બીજ ભાવ આ ભાગવતમાં રહેલો છે. ગાયત્રીના દેવસ્ય શબ્દનો અર્થ ભાગવતના અપ્રથમ શ્લોકના અર્થેશ્વ ભિજ્ઞ પદમાં લેવામાં આવ્યો છે. ગાયત્રીના તત્પદનો અર્થ સત્યમ પરમમાં છે. ગાયત્રીનો વરેણ્યમ પદનો અર્થ તેજોવારી મૃદા મૃષા પદમાં લેવામાં આવ્યો છે. ગાયત્રીમાં ભગ્ન પદનો અર્થ ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ પદમાં લેવામાં આવ્યો છે. ગાયત્રીનો ધ્યો યો નઃ પ્રચોદયાદ પદનો અર્થ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે પદમાં નિર્દેશ કરવામાં આવ્યો છે, અને ધીમહિ બંને જગ્યાએ સમાન છે. તો ગાયત્રી સાથે આ પ્રથમ શ્લોકની સંગતિ શ્રી આચાર્યજીએ કરી છે, એનો ભાવ પ્રગટ કર્યો છે. અને પ્રથમ શ્લોકના ભાગવતના પ્રારંભમાં પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એ સત્યનું ધ્યાન વ્યાસજી શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી રહ્યા છે. સત્ય કા ધ્યાન ધરો, હમારે ધ્યાન મેં કોણ હૈ, આપણે કોના ધ્યાનમાં રહીએ છીએ. જેવું ચિંતન કરીએ, જેવી વિચારોમાં આપણે રહીએ, એવું આપણે બની જઈએ. મનુષ્ય ક્યા હૈ, વિચારો કા પુતલા, ઓર જિસકા ધ્યાન ધરતે હૈ સંસારનું ધ્યાન સંસારી બનાવશે, ભગવાનનું ધ્યાન ભગવદીય બનાવશે. સીધી વાત છે.
निरंतर भगवान नु ध्यान धरो। एटले श्री वल्लभाचार्य जी ए पण वैष्णव ने आज्ञा आपी छे, तमे गमे त्यां रहो, गमे ते कार्य करो, ग्रह कार्य मां होइए, आजीविकाना साधनों करता होइए, पण गमे एवी अवस्था मां श्री कृष्ण शरण मम, श्री कृष्ण शरण मम, श्री कृष्ण शरण मम, वदद भिरेव सततम स्थेयमित्येव मे मति। श्री आचार्य जी आज्ञा करे छे कि सदा आपणी मति आपणी बुद्धि बस आ अष्टाक्षर महामंत्रनु जे गुरु द्वारा आपणने मळेलू होय ए मंत्रनु सतत स्मरण करता रहो। कारण के भगवानना ध्यान धरवाती ज जीवनमां जे अमंगलताओ छे अनिष्टताओ छे ए दूर थशे। भगवान केवा छे, मंगल रूप निधान सांवरो, मंगल रूप निधान, जा दिन ते हरि गोकुल प्रगटे, दिन दिन होत कल्याण, बैठे रहो श्याम गुण सुमिरो, रै न दिना आठो याम, सांवरो मंगल रूप निधान, जा दिन ते हरि गोकुल प्रगटे, दिन दिन होत कल्याण। गो यानी इंद्रिय, कुल यानी समूह, इंद्रियों का समूह यानी ये शरीर, और जब इस शरीर में जारे आह देह मां भगवत नाम रूपी कृष्ण जारे प्रगट थाय छे सतत रूपे, त्यारे दिन दिन होत कल्याण, सांवरो मंगल रूप निधान। एटले आ प्रथम श्लोक मंगलाचरण मां सत्यनु ध्यान धरे छे, कृष्णनु ध्यान धरे छे। कोई पण कार्य करवा पहला ठाकुरजीनु ध्यान धरीने, आपणा गुरुनु ध्यान धरीने कार्यनो प्रारंभ करिए। उपनिषदो पण एटले असदो मा सद्गमयः आपणने आज शीखवाड़े छे, हूँ असत छोड़ीने हूँ सत तरफ आगळ वधुं, मृत्युर माम अमृतम गमय। ॐ शं नो मित्रः शं वरुणः, शं नो भवत्वरीयमा, शं न इन्द्रो बृहस्पतिः, शं नो विष्णुरुक्रमः, नमो ब्रह्मणे, नमस्ते वायु, त्वमेव प्रत्यक्षं ब्रह्मासि, त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि, ऋतं वदिष्यामि, सत्यं वदिष्यामि, तन्मामवतु, तदवक्तारमवतु, अवतु माम्, अवतु वक्तारं। शान्तिः शान्तिः शान्तिः। ऋतं वदिष्यामि, सत्यं वदिष्यामि, आ उपनिषदो आ मंगलाचरण द्वारा सत्य का ध्यान धरो। सत्य है तो सब कुछ है। सत्य परायण बनो। एक बार एक कोई एक शिल्पकार અમુક મૂર્તિઓ લઈને આવ્યો રાજા પાસે, અને રાજા પાસે આવીને અનુમતિ લીધી, આજ્ઞા લીધી કે આપ આજ્ઞા આપો તો હું આપના રાજ્યમાં આ મૂર્તિઓનો વિગ્રહ કરું. રાજાને પ્રસન્નતા થઈ કે આ મારી આજ્ઞા લેવા આવ્યો, અનુમતિ લેવા આવ્યો, કે હા ઠીક છે, મારી આજ્ઞા છે, અને સાથે જે પણ મૂર્તિ કોઈ બચી જશે એને હું ખરીદી લઈશ.
હવે ઓલો વ્યાપારી ગયો બધી જગ્યાએ મૂર્તિઓને વેચવા લાગ્યો. બધી સુંદર મૂર્તિઓ હતી, બધા લોકોએ લીધી, એક મૂર્તિ રહી ગઈ, કોઈએ લીધી નહીં. રાજાએ કીધું હતું કે હું લઈશ, એટલે એ રાજા પાસે આવ્યો કે રાજાને બધી તો વેચાઈ ગઈ પણ આ એક બાકી રહી ગઈ છે. આપે કીધું હતું કે આપ લેશો તો આપ. હા હા, મેં કીધું તો હું કરીશ, ના નથી. કઈ મૂર્તિ રહી ગઈ? તો કે આ શનિદેવની મૂર્તિ રહી ગઈ, એ કોઈએ લીધી નહીં. શનિને ઘરમાં કોણ લઈ જાય? હવે આ બચી. હવે રાજાએ કીધું કે મેં વચન આપ્યું છે તો હું લઈશ. હવે એ શનિની મૂર્તિ લીધી, પોતાના કક્ષમાં મૂકી દીધી, ઓલાને દ્રવ્ય આપ્યું, એ ગયો. હવે રાત્રિના સમયમાં શું થયું, રાજા સૂતા હતા અને એમને સ્વપ્ન જોયું. સ્વપ્નમાં જોયું કે જે કક્ષમાં આ જે શનિ મહારાજની મૂર્તિ પધરાવી હતી, એ ભવનમાંથી એક કોઈ દેવ પુરુષ એમાંથી નીકળતા હતા. રાજા એને પૂછ્યું, અરે આપ કોને, યહાં સે કહાં પધાર રહે, કોણ આપ? તો કે મેં ઐશ્વર્ય કા દેવતા હું, કે હવે આ શનિ આવી ગયા છે એટલે હવે આ મારું એમની સાથે બનતું નથી એટલે હું જાઉં છું. ઐશ્વર્યના દેવતા જે હતા દેવ, એ ઘર છોડીને વયા ગયા. સ્વપ્નમાં જુએ છે કે બીજા કોઈ દેવ પુરુષ એ ભવનમાંથી બહાર નીકળી રહ્યા છે. રાજાએ પૂછ્યું કે આપ કોણ? તો કે મેં યશ કા દેવતા હું, કે હવે આ શનિ આવી ગયા છે એટલે હવે ઐશ્વર્ય કંઈ છે નહીં, યશ કંઈ મળશે નહીં, એટલે મારું કંઈ કામ નથી એટલે હું જાઉં છું. એ જવા લાગ્યા. એક સુંદર સ્ત્રીને જતા જોઈ, પૂછ્યું કે આપ કોણ? તો કે હું લક્ષ્મી. તો કે જો હવે આ શનિજી આવી ગયા છે, ઐશ્વર્ય વયું ગયું, યશ ગયું, હવે પછી લક્ષ્મીનું શું કામ? એટલે કે મારું આમની સાથે બને નહીં, હું જઉં છું. કે ઠીક છે. એક બીજા દેવ પુરુષને જતા જોયા, રાજાએ પૂછ્યું કે આપ કોણ? તો કે હું સત્યદેવ. કે આ શનિ આવી ગયા, ઐશ્વર્ય વયા ગયો, યશ ગયું, લક્ષ્મી ગઈ, પછી હવે મારું શું કામ છે? એટલે કે હું પણ જાઉં છું, અનુમતિ આપો રાજા. રાજા કહે કે નહીં, હું આપને નહીં જવા દઉં. કેમ? રાજા કહેવા લાગ્યો, આપ મને છોડીને કઈ રીતે જઈ શકો? કે આપના લીધે, આપ સત્યના દેવતા છો ને, આપના લીધે સત્યને સિદ્ધ કરવા માટે, સત્યને નિભાવવા માટે મેં શનિની મૂર્તિ મારા ઘરમાં ભવનમાં પધરાવી, અને હવે આપ જ મને છોડીને વયા જાઓ, એ યોગ્ય નથી, એ ધર્મ નથી, એટલે આપ મને છોડીને ન જઈ શકો. જ્યાં રાજાએ આ સત્યદેવને આ વાત કરી, સત્યદેવ વિચારવા લાગ્યા કે હા, વાત તો આની સાચી છે કે સત્ય માટે જ તો એને શનિની મૂર્તિ ઘરમાં પધરાવી, હવે હું એને છોડી ન શકું. રાજન, આપની વાત સાચી છે, હું આપની સાથે જ, હું ક્યાંય નહીં જઉં. ફરીથી પાછા એ ભવનમાં વયા ગયા. અને જ્યાં સત્યદેવ પાછા ભવનમાં ગયા તો રાજા શું જુએ છે? લક્ષ્મીએ આવી, યશ પણ આવ્યું, અને ઐશ્વર્ય પણ એની પાછળ પાછળ આવી ગયું. પાછા જ્યાં હતા ત્યાં પાછા બધા. જ્યાં સત્ય છે ત્યાં ઐશ્વર્ય છે, ત્યાં યશ છે, ત્યાં જ લક્ષ્મી છે. સત્યમ પરમ ધીમહિ, સત્ય કા ધ્યાન ધરો, સત્ય કા આગ્રહ રખો. સત્ય કા આગ્રહ. આપણા ગાંધી બાપુએ એ સમયમાં સત્યાગ્રહ કર્યો હતો. હવે આજના સમયમાં કહેવાય કે સત્ય તો વયું ગયું, કેવલ આગ્રહ રહી ગયો, ખાલી આગ્રહ, અને સત્ય વયું ગયું. સત્ય કા ધ્યાન, સત્યમ પરમ ધીમહિ, એ કૃષ્ણનું ધ્યાન ધરીને વ્યાસજી બીજા શ્લોકમાં ભાગવતનો મુખ્ય વિષય, બીજો શ્લોક એટલે ભાગવતની પ્રસ્તાવના રૂપ છે.